ગોરધનભાઈ ઝડફિયા ગુજરાત પ્રદેશના નેતા અને જેમણે ઉત્તર પ્રદેશનો પણ એક જવાબદારી અને પ્રભાવ સોંપ્યો હતો તે આપણી સાથે છે. ગોરધનભાઈ, ખાસ એક્ઝિટ પોલ તો આપની મુસ્કુરાટ કહી રહી છે કે એક ખુશીની લહેર કે એક ઉત્સાહજનક બીજેપી માટે રહ્યા. ઉત્તર પ્રદેશને જ્યાં સુધી સવાલ છે, સર્વે મીડિયા મોટાભાગના તો કહી જ રહ્યા છે કે બીજેપી ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાનું ગઠબંધન નહીં ચાલે અને એસપી બીએસપીનું ગઠબંધન સફળ નહીં થાય. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો બીજેપી જીતશે, 70 બેઠકો ઉત્તરપ્રદેશમાં જીતવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગઠબંધન કે પછી જે વિપક્ષી દળો છે તેના પ્રશ્નો તે વચ્ચે ખાસ ગોરધનભાઈ ઝડફિયા ગુજરાત પ્રદેશના નેતા અને જેમણે ઉત્તર પ્રદેશનો પણ એક જવાબદારી અને પ્રભાવ સોંપ્યો હતો તે આપણી સાથે છે. ગોરધનભાઈ, ખાસ એક્ઝિટ પોલ તો આપની મુસ્કુરાટ કહી રહી છે કે એક ખુશીની લહેર કે એક ઉત્સાહજનક બીજેપી માટે રહ્યા છે. ઉત્તર પ્રદેશને જ્યાં સુધી સવાલ છે, સર્વે મીડિયા મોટાભાગના તો કહી જ રહ્યા છે કે બીજેપી ખૂબ આગળ છે ગઠબંધન અને કોંગ્રેસ કરતાં. પણ 3 મહિના સુધી મેં જે ઇન્ટરનલ પ્રવાસ કર્યો છે, અપ ટુ ધી ગ્રાસ રૂટ, ગ્રામીણ ક્ષેત્ર સુધી, શહેરી ગ્રામીણ બધા જ પ્રકારના, એના આધારે હું એટલું ચોક્કસ કહી શકું કે જે ગુજરાતમાં જે સ્થિતિ છે, મધ્યપ્રદેશ રાજસ્થાન, એ સ્થિતિ લગભગ ઉત્તર પ્રદેશની રહેવાની છે. ગઠબંધન જરૂર થયું છે, પરંતુ ગઠબંધન કે જેમની સરકારો 3 દાયકા સુધી ત્યાં વારાફરતી રહી છે, એમના ઉપરનો વિશ્વાસ આજે પણ ઉત્તર પ્રદેશની જનતાને નથી. 2014 અને 2019માં ફરક એટલો છે. 2014 એક આશા હતી અને 2019ની જે ચૂંટણી છે ને, એ પ્રો ગવર્મેન્ટ યોજાઈ છે. જે 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી જે કોંગ્રેસની સ્થિતિ પ્રો ગવર્મેન્ટ વોટિંગ થયું હતું, એમ પ્રો ગવર્મેન્ટ વોટિંગ ઉત્તર પ્રદેશમાં પણ છે. કારણ કે સરકારની જે નીતિઓ છે, પહેલી વાર પ્રજાએ અનુભવ કર્યો કે અમને ટોયલેટ મળ્યા. ઉત્તર પ્રદેશ એકલામાં 92 લાખ ઘરોમાં વીજળી મળી પહેલી વાર. એકલા ઉત્તર પ્રદેશમાં લગભગ 94 લાખ ટોયલેટ બન્યા. તો જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, આ લોકો ઈચ્છતા હતા ગઠબંધનવાળા કે જાતિવાદમાં લઈ જવું, પરંતુ માનનીય મોદીજીની 5 વર્ષની જે ગરીબલક્ષી કામગીરી અને ખેડૂતોને માત્ર વચન નહીં, એમના ખાતામાં બીજો હપ્તો પણ આવ્યો, આ બધા પરિણામોએ આખું ગઠબંધનની જે કંઈ એમનું ગણિત શું હતું ગઠબંધનનું, કે 2014 અને 2017 સપા બસપા ભેગા કરે મતના આંકડા, તો ચોક્કસપણે એમણે ખુશ થવા જેવું. એક્ઝિટ પોલમાં પણ જે થોડા એક્ઝિટ પોલ આવ્યા છે તેમાં તો મહાગઠબંધન આગળ દેખાઈ રહ્યું છે. ખાસ એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલમાં પણ લગભગ 56-57 સીટો મહાગઠબંધન લઈ જઈ રહી છે. મહાગઠબંધન જેવું કંઈ છે જ નહીં, અને હું કહું છું ઇટ ઇઝ રિટર્ન ઓન ધ વોલ કે બીજેપી ક્લીન સ્વીપ છે. કોંગ્રેસ તો ક્યાંય તમારે શોધવી પડશે કે વેર ડઝ ઇટ સક્સીડ. અને આમના જે રાજકારણના જે કંઈ જાતિવાદના આધારે અત્યાર સુધી રાજકારણ યુપીનું રહ્યું, 14, 17 અને 19 જાતિવાદ ડાયલ્યુટ થયો છે, એ મેં નજરે જોયું છે. ગામડામાં પણ મોદી સાહેબના નામથી જ્યારે કરંટ આવે, આ ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ કરેલા કામો અને યોગીજી ઇન પર્ટિક્યુલર, કાયદો અને વ્યવસ્થાની અમારા 7 ચરણની ચૂંટણી થઈ, પણ નો અનટોવર્ડ ઇન્સિડન્ટ્સ. ઉત્તર પ્રદેશ માટે આ એચિવમેન્ટ છે. કાયદો અને વ્યવસ્થા, જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે, કોંગ્રેસ અને વિપક્ષોએ ખેડૂતોના મુદ્દે બુમરાણ બહુ મચાવી. એનો સીધો જવાબ હતો અમારી કિસાન સન્માન નિધિ યોજના. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરાએ પણ અમને ફાયદો કરાયો છે.